गुड आफ्टरनून स्टूडेंट्स। तो छेल्ला लेक्चर में आपणे लास्ट में द्विनामी वर्गीकरण पद्धति जे छे एनो अभ्यास करेलो हतो। कैरोलस लिनियस नामना वैज्ञानिक द्वारा पद्धति आपवामां आवेली हती। आजे हवे आपणे शुरुआत करवाना छे एक नवा टॉपिकनी के जेनुं नाम छे नामकरण। नाम ज छे नामकरण, सॉरी वर्गीकरण। नामकरण तो काले आपणे जोयुं हतुं, वर्गीकरण क्लासिफिकेशन कहेवाय। वर्गीकरण शू छे? सामान्य तमे रीते विचारो ने तो वर्गीकरणनो अर्थ एवो थाय के घटकोने कोई चोक्कस लक्षण के कोई चोक्कस जूथना आधारे आपणे अलग करी छे, बराबर। जो वर्गीकरणनो सिम्पल इंटेन्स शू छे ए आपणे कहीए के सजीवोने तेओना चोक्कस लक्षणोने आधीन जुदा पाड़वा ए वर्गीकरण तरीके ओळखाय छे। कोईपण सजीवना घणा बधा लक्षणों होय छे तो ए लक्षणों ने आधारे ते आपणे शुं करवाना होय छे, एमने जुदा पाड़वाना होय छे, जे प्रोसेस आपणे वर्गीकरण तरीके ओळखीए छीए। उदाहरण तरीके अमुक जो तमने घणी बधी टेक्सबुक में माहितीओ लीटीओ भरी दीधी छे पण ए बधी अर्थ वगरनी छे। मेन कॉन्सेप्ट आपणे क्लियर करवानो छे वर्गीकरणनो शुं कहेवा मांगे छे। पहेला तो आपणे व्याख्याने फरी एकवार रिपीट करीए थोड़ीक वधारे खबर पड़े एटले। सजीवोने तेओना चोक्कस लक्षणोने आधीन, सजीवना चोक्कस लक्षण आपणे जोवाना छे एने आधीन वर्गीकरण जुदा पाड़वा, एने वर्गीकरण कहेशुं। वर्गीकरण शा माटे आपणे करीए छीए? तो सजीवोनो अभ्यास व्यवस्थित थई शके एवा संदर्भे आपणे वर्गीकरण करीए छीए। सजीवोनो अभ्यास व्यवस्थित थाय ते माटे वर्गीकरण करवामां आवे छे। हवे तमे विचारो के आ वर्गीकरण जे छे ऑलरेडी तमे पण क्यांक ने क्यांक अनुभवेलू होय। आपणा घरनी अંદર આપણે અલગ અલગ બરણીમાં અલગ અલગ ઘટકો ભરતા હોઈએ, બરાબર। કે આપણા ટેક્સ્ટબુકો છે તો એને આપણે સેપરેટ રાખતા હોય, અલગ કરતા હોય, એવું ને એવું। ઉદાહરણ એક તમારું લઈ લઈએ, બરાબર। ઉદાહરણ તરીકે દસમા ધોરણની અંદર આપણી પાસે ધોરણ 10, એમાં આપણી પાસે 10,000 વિદ્યાર્થીઓ છે। કેટલા વિદ્યાર્થીઓ છે? 10,000 વિદ્યાર્થીઓ છે। હવે આ વિદ્યાર્થીઓને આપણે શું કરવાના છે? અલગ કરવાના છે। કઈ રીતે અલગ કરશું? તો કે ફોર એક્ઝામ્પલ, એમાંથી 3,000 વિદ્યાર્થીઓ જે છે એ વિજ્ઞાન પ્રવાહમાં જાય છે, એટલે કે સાયન્સ લે છે। બીજા 3,000 વિદ્યાર્થીઓ જે છે એ સામાન્ય પ્રવાહમાં જાય છે, એટલે કોમર્સ લે છે। બીજા 2,000 વિદ્યાર્થીઓ જે છે એ આર્ટ્સ લે છે। બીજા 2,000 વિદ્યાર્થીઓ જે છે એમાંથી 1,000 વિદ્યાર્થીઓ જે છે એ ડિપ્લોમા કરે છે, અને એમાં છેલ્લા વધેલા 1,000 વિદ્યાર્થીઓ આઈટીઆઈ કરી નાખે છે। તો અહીંયા શું થયું? બધા વિદ્યાર્થીને આપણે અલગ કર્યા। કેવી રીતે? એમના ચોક્કસ લક્ષણને આધારે। કેવી રીતે? તો કે જે વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં રસ છે, સાયન્સમાં રસ છે, એ લોકો સાયન્સમાં આવી ગયા। જે લોકોને વાણિજ્ય વિભાગમાં રસ છે, કોમર્સમાં વયા ગયા। જેને કલામાં રસ છે, એ બધા આર્ટ્સમાં વયા ગયા। જે લોકોને સીધા એન્જિનિયર બની જવું છે, એ બધા ડિપ્લોમામાં વયા ગયા, અને બાકીના જે છોકરાઓ છે એ બધા આઈટીઆઈમાં વયા ગયા। તો આજે આપણે હકીકત સમજાવી એ શું દેખાડ્યું છે? એક વર્ગીકરણ દર્શાવ્યું છે। આવું જ વર્ગીકરણ સજીવો માટે હોય છે, બરાબર। આવું વર્ગીકરણ જે સજીવો માટે હોય છે એ વર્ગીકરણની આપણે વાત કરીએ। સજીવો માટેનું આ વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે? તો એમાં આપણે સજીવના લક્ષણ ધ્યાનમાં લઈએ છીએ। ફોર એક્ઝામ્પલ કે ઘરની આસપાસ તમને અલગ અલગ પ્રકારના સજીવો જે મળતા હોય તો એને આપણે વર્ગીકૃત કરીએ છીએ, પાલતુ પ્રાણી છે, બરાબર છે।
तो आ बधुं एक वर्गीकरण सेना माटे छे, व्यवस्थित सजीवोनो अभ्यास करवा माटे छे, बाकी वर्गीकरणनी कोई जरूरियात छे ज नहीं, बराबर। नेक्स्ट तमने एवुं कहे छे के ज्यारे पण आपणे कोई वस्तुने के कोई प्राणीने के कोई सजीवने इमेजिन करीए छीए, कल्पना करीए छीए, कूतरो उदाहरण तरीके आपणे इमेजिन करीए तो आपणा मगजमां कूतरो ज आवे, अथवा तो बिलाड़ी आपणे इमेजिन करीए तो बिलाड़ी ज आवे। कहेवानो अर्थ एवो थाय कि आपणे बधा प्राणीओथी वाकेफ छे, आ पर्यावरणमां आपणे आवा बधा ज प्रकारना प्राणीઓને ક્યાંક ને ક્યાંક જોઈએ છીએ, બરાબર, ભૂતકાળમાં પણ જોઈ ચૂક્યા છીએ, એટલા માટે આપણે સામાન્ય રીતે જે કંઈ કલ્પના કરીએ એ પ્રાણી આપણને દેખાય છે। ઓકે, એક આલ્સેશિયન વિશે વાત કરેલી છે, સસ્તનનો એક સમુદાય છે, આપણે ભણશું એના વિશે પણ, એટલે એવું કંઈ બરાબર ડીપમાં જવાની અત્યારે કોઈ જરૂરિયાત લાગતી નથી। બીજું કે વર્ગીકરણ કરવા માટે સૌથી પહેલાં સજીવોને અલગ અલગ એવા વર્ગકોમાં આપણે વહેંચવા પડે, તો વર્ગકો સૌથી પહેલાં શું છે એની આપણે વાત કરીએ, બરાબર। તો વૈજ્ઞાનિક ઢબે એક શબ્દ આપવામાં આવ્યો છે વર્ગીકરણ માટે, જેને વર્ગકો કહેવાય, વૈજ્ઞાનિક ઢબે સજીવોના વર્ગીકરણ માટે વપરાતો શબ્દ। એ વર્ગકો તરીકે ઓળખાય, તો વર્ગક કહેવામાં આવે, બરાબર। ઓકે, ચાલો બીજી વાત કે ખાસ કરીને પ્રાણીઓ જે છે, કૂતરાઓ જે છે, આ બધા ખાસ કરીને આપણે એમને વર્ગીકૃત કરીએ છીએ, જે મુજબ અહીંયા આપણે વાત કરેલી હતી કે આપણે વર્ગીકરણ કરવા માટે ચોક્કસ લક્ષણોનો સહારો લઈએ છીએ, ચોક્કસ લક્ષણોનો સહારો લઈએ છીએ। તો ચોક્કસ લક્ષણોના સહારાના આધારે આપણે વર્ગીકરણ કરીએ છીએ, તમને એક ઉદાહરણ આપ્યું છે કે ચોક્કસ લક્ષણના આધારે આપણે કેવી રીતે એમને અલગ કરી શકાય, તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ। ફોર એક્ઝામ્પલ કે આપણી પાસે પહેલાં એક વધારાનું ઉદાહરણ આપણે લખાવીએ કે કોઈ વનસ્પતિ છે, તો આપણે સજીવોને વનસ્પતિમાં મૂકવા હોય તો એના માટેના લક્ષણો શું છે, તો એના માટે સૌથી પહેલાં તો એ જમીનમાં ઉગે, પર્ણ ધરાવે એટલે પાંદડા ધરાવે, પુષ્પ અને ફળ ધરાવે, આવા કેટલાક વિશિષ્ટ લક્ષણો વનસ્પતિ ધરાવે, લીલા રંગની હોય, તો આવી રીતે આપણે શું કરીએ છીએ, વનસ્પતિને ઓળખીએ છીએ આપણી આસપાસ રહેલી વનસ્પતિઓને પ્રાણીઓમાં। તો તમને પ્રાણીઓની અંદર એવું કીધું છે કે ભાઈ કોઈ સસ્તન પ્રાણી છે, આ સસ્તન પ્રાણીઓ વિશે આપણે ચેપ્ટર નંબર 4માં જોશું, તો આ પ્રાણીઓ જે છે એ બાહ્યકર્ણ ઉપર વાળ ધરાવે, હા બરાબર, બાહ્યકર્ણ ધરાવે આપણે એવું રાખીએ, ચાલો બાહ્યકર્ણ ધરાવે, બાહ્યકર્ણ એટલે તમે જો આ જે કાન છે આપણો બહારની બાજુ જોવા મળે એને બાહ્યકર્ણ કહેવાય, જેની ઉપર મારા જેવા હોય એ બધા ચશ્માની દાંડીઓ ટેકા। બીજા નંબર ઉપર શરીર ઉપર રૂવાટી જોવા મળે, રૂવાટી એટલે વાળ એમ। ત્રીજા નંબર ઉપર સ્તન ગ્રંથિ ધરાવે, આ સ્તન ગ્રંથિ જે છે એ ખાસ કરીને બાળકના પોષણ માટે હોય। તો આવી રીતે આપણે અમુક સીધા લક્ષણોના આધારે પ્રાણીઓ જે છે એનું વિભાજન કરી શકીએ છીએ। જો સસ્તન પ્રાણીઓ આપણી આસપાસ કયા કયા તમને જોવા મળે તો એના ઉદાહરણ આપણે અહીંયા લખી નાખીએ, થોડું વધારે ખબર પડે। માનવ એક સસ્તન પ્રાણી છે, ગાય, કૂતરાઓ, આ બધા જે છે એ સસ્તન પ્રાણીઓની અંદર આવે,
તમામ લક્ષણો સસ્તન પ્રાણીઓના જે છે ને આવી એક બે ને ત્રણ તમને જોવા મળે. બરાબર, ઓકે, ચાલો આગળ વાત કરીએ. તો અલગ અલગ વર્ગકો જે છે એની અંદર વર્ગીકરણ, બીજી એક વ્યાખ્યા વર્ગીકરણની લખાવીએ, વર્ગકો ઉપરથી વ્યાખ્યા લખાવીએ. વર્ગીકરણની વ્યાખ્યા, આ બધામાંથી એમસીક્યુ અથવા એક એક માર્કના નાના નાના પ્રશ્નો જ પૂછાય છે, મોટા બે માર્કના પ્રશ્નો ક્યારે પૂછાતા નથી. વર્ગીકરણની વ્યાખ્યા જે છે એ કદાચ તમને એક માર્કમાં, આ વ્યાખ્યા જે છે ને એ સમજવા માટે છે, આ માત્ર સમજણ માટે છે અને આ વ્યાખ્યા લખવા માટે છે. બરાબર, આપણે એક શબ્દ જોયો હતો કેમ કે હા વર્ગકો, વૈજ્ઞાનિક ડબ્બે સજીવોના વર્ગીકરણ માટે આપણે આવો શબ્દ વાપરીએ છીએ. તો વર્ગકોમાં વર્ગીકૃત કરવાની આપણે વાત કરી હતી, તો સજીવોને વિવિધ વર્ગકોમાં વર્ગીકૃત કરવાની પદ્ધતિને, સજીવોને વિવિધ વર્ગકોમાં વર્ગીકૃત કરવાની પદ્ધતિને વર્ગીકરણ કહેવામાં આવે, ટેક્સોનોમી કહેવાય આને ગુજરાતીમાં, આપણે એને કહેશું વર્ગીકરણ વિદ્યા. બાયોલોજીની એવી શાખા કે જે સજીવોના વર્ગીકરણ સાથે સંકળાયેલી છે એને વર્ગીકરણ વિદ્યા કહેવામાં આવે. જીવ વિજ્ઞાનની એવી શાખા કે જે સજીવોના વર્ગીકરણ સાથે સંકળાયેલી છે તેને આપણે વર્ગીકરણ વિદ્યા કહેશું. કેરોલસ લિનિયસ, કાલે આપણે વાત કરેલી હતી, કેરોલસ લિનિયસને ફાધર ઓફ ટેક્સોનોમી કહેવામાં આવે છે. વર્ગીકરણ વિદ્યાના પિતા. બરાબર, ફાધર ઓફ ટેક્સોનોમી. ચલો હવે આગળ વાત કરી, હવે બબે માર્કના પ્રશ્નો જે છે શોર્ટમાં પૂછાતા જશે એ તમને કહેતો છો. ચાલો હવે આપણે આટલું બધું ભણ્યા કે ભાઈ વર્ગીકરણ વર્ગીકરણ વર્ગીકરણ, તો વર્ગીકરણ જે છે એ આપણે કયા કયા મુદ્દાઓના આધારે કરીએ છીએ અથવા તો વર્ગીકરણ માટે કયા ઘટકો જે છે એ વર્ગીકરણના આધાર બને છે. તો હવે વાત કરીએ વર્ગીકરણના આધારો. એટલે કે વર્ગીકરણ જે છે એ આપણે કયા આધાર ઉપર કરીએ છીએ. આ પ્રશ્ન તમને કદાચ બે ગુણની અંદર પૂછાઈ શકે કે અહીંયા આપણે લખી નાખીએ બરાબર બે માર્ક, કે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી આપણે સજીવોનું વર્ગીકરણ કરીએ છીએ, આવો પ્રશ્ન કદાચ પૂછાય. ચાલો પ્રશ્ન એ લખી નાખો. પ્રશ્ન આ રીતે પૂછાઈ શકે, કયા કયા
ઘટકોને ધ્યાનમાં લેવાથી વર્ગીકરણ થાય છે. જે મુજબ આપણે વાત કરી, બે માર્કનો પ્રશ્ન પૂછાય અહીંયાથી. તો ખાસ કરીને કોષ રચના, સજીવની બાહ્યાકાર અને આંતરિક રચના, કોષ રચના, સજીવોની બાહ્યાકાર રચના અને સજીવોની આંતરિક રચના, કોષ રચના, સજીવોની બાહ્યાકાર રચના, આંતરિક રચના, સાથે સાથે સજીવના વિકાસની પ્રક્રિયા, અને પરિસ્થિતિકીય વિદ્યા. કોષ રચના એટલે કે સજીવ શરીરની અંદર કોષો કેવી રચના ધરાવે છે. કોષો કેવી રચના ધરાવે છે અને આવા કોષોનો પ્રકાર કેવો છે. એ નક્કી કરવાનું. આ તમે કોષોનો પ્રકાર જે છે ને, વનસ્પતિ કોષ, પ્રાણી કોષ એવું ભણી ગયા છો આગલા ધોરણમાં, પણ બીજા આઠમા ચેપ્ટરની અંદર બીજા બે પ્રકારના નવા કોષોના પ્રકાર વિશે તમે સમજશો. તો કોષો કેવી રચના ધરાવે છે, કોષોનો પ્રકાર કેવો છે, એ કોષ રચનાની અંદર આવશે. નેક્સ્ટ બીજા નંબર ઉપર છે સજીવની બાહ્યાકાર રચના. આને કહેવામાં આવે બાહ્યાકાર વિદ્યા. શું કહેવાય આને? બાહ્યાકાર વિદ્યા. કોઈ પણ સજીવ છે, વનસ્પતિ હોય કે પ્રાણી હોય, કોઈ પણ બહારથી જોતાઈ કેવો લાગે છે એને એ સજીવની બાહ્યાકાર વિદ્યા કહેવામાં આવે. એટલે બાહ્ય લક્ષણોનો અભ્યાસ જે છે એ બાહ્યાકાર વિદ્યામાં થાય. એવી જ રીતે સજીવની આંતરિક રચનાની વાત કરીએ આપણે, તો આંતરિક રચના જે છે એને અંતસ્થ વિદ્યા કહેવામાં આવે. અંતસ્થ વિદ્યા જે છે એ સજીવ શરીરના આંતરિક લક્ષણોનો અભ્યાસ છે. આગળ આંતરિક લક્ષણ એટલે ઉદાહરણ તરીકે સજીવ તરીકે મનુષ્યને આપણે ધારી લઈએ, તો મનુષ્યના શરીરની અંદર કયા અંગો આવેલા છે, કયા અંગો કઈ પ્રક્રિયા સાથે સંકળાયેલા છે. વનસ્પતિની વાત કરતા હોય તો પર્ણ છે અથવા મૂળ છે કે પ્રકાંડ છે, તો એની અંદર કયા કોષો આવેલા છે, કઈ પેશીઓ આવેલી છે, એ બધો અભ્યાસ જે છે એ આંતરિક અથવા અંતસ્થ વિદ્યા કહેવામાં આવે. બરાબર? ઓકે. સજીવના વિકાસની પ્રક્રિયા. હવે આ વિકાસની પ્રક્રિયા એટલે શું? તો પૃથ્વી ઉપર સજીવ જે છે ને એનો ઉદ્ભવ ઉદ્વિકાસની ક્રિયાથી થયેલો છે. ઉદ્વિકાસ નામની એક પ્રક્રિયા, બાર સાયન્સમાં તમે આખું ચેપ્ટર ભણશો એના વિશે. તો ઉદ્વિકાસની પ્રક્રિયાથી નવો સજીવ જે છે પૃથ્વી ઉપર સર્જાણો છે એને એના વિકાસની પ્રક્રિયા કહેવાય ઉદ્વિકાસ, ઇવોલ્યુશન. આ ઉદ્વિકાસની પ્રક્રિયાથી પૃથ્વી ઉપર સજીવોનું સર્જન થયેલું છે. તો એ ઉદ્વિકાસની પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો કે ભાઈ સજીવનો વિકાસ કેવી રીતે થયો પૃથ્વી ઉપર. બરાબર? સજીવનો વિકાસ પૃથ્વી ઉપર કેવી રીતે થયો છે. આદર્શ પરિસ્થિતિકીય વિદ્યા છેલ્લો મુદ્દો જોઈએ.
પરિસ્થિતિકીય વિદ્યા શું છે? તો કે કોઈપણ સજીવ જે છે ને એ કોઈ ચોક્કસ પર્યાવરણીય પરિસ્થિતિમાં વસતો હોય. માછલી છે તો એ પાણીમાં વસે, કૂતરાઓ છે, બિલાડી છે, ગાય છે તો એ જમીન ઉપર, બરાબર. તો કહેવાનો અર્થ એવો થાય કે સજીવ કઈ પરિસ્થિતિમાંથી આવે છે, સજીવ કઈ પરિસ્થિતિમાંથી આવે છે તેનો અભ્યાસ જે છે એ પરિસ્થિતિકીય વિદ્યા દ્વારા ખબર પડે આપણને, બરાબર, કે સજીવ કઈ પરિસ્થિતિમાંથી આવે છે. મોસ્ટ ઓફ સજીવો જે છે એ કાં તો સ્થળ જ હોય કાં તો જળ જ હોય. એટલે કે તમને એવું કહે કે ભાઈ સ્થળ જ સજીવ, અથવા તો એવું કહે જળ જ સજીવ. સ્થળ જ સજીવ જે છે ને એ જમીન ઉપર વસે અને જળ જ જે છે ને એ પાણીમાં વસે. હા, દેડકા જેવા અમુક સજીવો એવાય છે કે જે પાણી અને જમીન બે પર વસે છે, તો એને ઉભયજીવી કહેવાય. સ્થળ જ સજીવ શું છે? જમીન ઉપર વસે. જળ જ ક્યાં વસે? પાણીમાં વસે. ચાલો, ક્લિયર અહીંયા સુધી? તો આવા લક્ષણો જે તમારે ખાલી આટલા નામ જ લખવાના છે, આ તો બધું તમને સમજાવવા માટે આપણે લખેલું છે, બરાબર. ચાલો, બીજું કે વર્ગીકરણના આધારો આપણે લેખા, વર્ગીકરણ માટેની પ્રક્રિયાઓ કઈ છે? વર્ગીકરણ માટેની પ્રક્રિયાઓ, આ બે માર્કની અંદર પ્રશ્ન પૂછાય. તો એમાં લક્ષણીકરણ, ઓળખવિધિ, વર્ગીકરણ અને નામકરણ. લક્ષણીકરણ, ઓળખવિધિ, વર્ગીકરણ અને નામકરણ. આ કદાચ એક માર્કમાં પૂછાઈ શકે, કેમ કે નાનો છે, બરાબર. ચાલ, કોઈ પણ સજીવ છે જ્યારે તમારે એનું વર્ગીકરણ કરવું છે તો એના આ પાયાના સ્ટેપ્સ છે, સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ થાય. સૌથી પહેલાં લક્ષણીકરણ વિશે આપણે વાત કરી. લક્ષણીકરણ શું કહેવા માગે છે? જે મુજબ આપણે પહેલાંય વાત કરી, દરેક સજીવના ચોક્કસ લક્ષણો છે, તો એ ચોક્કસ લક્ષણો જે છે એનો અભ્યાસ અહીંયા લક્ષણીકરણમાં થાય. સજીવોના ચોક્કસ લક્ષણો વિશે આપણે વાત કરી. એક વખત આપણે સજીવના ચોક્કસ લક્ષણ જોઈ લીધા પછી આપણે શું કરી? એ સજીવની ઓળખવિધિ કરી, એટલે કે એને ઓળખીએ. સજીવને ઓળખવું, કેવી રીતે ઓળખવું? લક્ષણોના આધારે. એટલે સજીવના જે કાંઈ લક્ષણ છે એ લક્ષણોના આધારે તમારે સજીવને ઓળખવું પડે, જેને ઓળખવિધિ કહેવાય. વર્ગીકરણ, હવે ચાલો તમે એ લક્ષણો પણ જોઈ લીધા છે, એને ઓળખી પણ ચૂક્યા છો કે ભાઈ આ સજીવ જે છે એ આવા લક્ષણ ધરાવે છે તો એ આની અંદર આવશે, બરાબર. પછી તમારે એનું વર્ગીકરણ કરવું પડે, એટલે લક્ષણોને અનુસરીને કોઈ ચોક્કસ વર્ગમાં એને સ્થાન આપવું પડે. લક્ષણોને અનુસરી ચોક્કસ વર્ગમાં સ્થાન આપવું. લાસ્ટ નામકરણ. ચલો, હવે તમે કોઈ ચોક્કસ વર્ગકમાં એને સ્થાન આપી દીધું છે, પછી એના લક્ષણને અનુસરી એનું ચોક્કસ નામકરણ આપવામાં આવે, એટલે સજીવને ચોક્કસ નામ આપવું.
ક્લિયર? ફરી વાર આપણે પ્રક્રિયાઓ હતી, ત્રણ સોરી ચાર પ્રક્રિયા છે. લક્ષણીકરણ એટલે સજીવના કોઈ ચોક્કસ લક્ષણોનો અભ્યાસ, ઓળખવિધિ એટલે સજીવને ઓળખવું, વર્ગીકરણ એટલે લક્ષણોને અનુસરીને ચોક્કસ વર્ગકમાં સ્થાન આપી દેવું, નામકરણ એટલે સજીવને કોઈ ચોક્કસ એટલે કે સ્પેસિફિક નામ આપવું કે જે એના માટે યોગ્ય હોય. ચાલો, વર્ગીકરણ જે છે એ ખરેખર નવી કોઈ બાબત નથી. આપણે વર્ષોથી વર્ગીકરણની ક્રિયા દર્શાવી છે. સામાન્ય રીતે ઘરની અંદર પણ આપણે વર્ગીકરણ કરતા હોઈએ છીએ, બહારની બાજુ પણ વર્ગીકરણ કરતા હોય છે. ઘરની અંદર રસોડામાં તમે જુઓ છો તો દરેક ડબ્બા જે છે અલગ હોય છે, તો એ શું કર્યું છે, આપણે એક વર્ગીકરણ કર્યું છે કે ભાઈ અનાજનો ભાગ આ, પછી કોઈ તેજાના છે, લવિંગ મરી મસાલા છે તો એ બધું ત્યાં રહેશે, બરાબર, શાકભાજી આ ઝોનમાં રહેશે. તો કહેવાનો અર્થ શું થાય કે વર્ગીકરણ ઘણા વર્ષો જૂની પ્રક્રિયા છે. વર્ગીકરણ ઘણી બધી જૂની પ્રક્રિયા છે જેનો ઉપયોગ વર્ષોથી ઘણા બધા લોકો કરતા આવે છે. આપણે પણ ઘરની અંદર રસોડા છે, પાઠ્યપુસ્તકોને અલગ કરવા માટે બરાબર બધું વર્ગીકરણ કરતા હોય છે. આપણે જનરલી શું છે, ફિઝિક્સ કેમેસ્ટ્રીને બાયોલોજીના ચાર ચાર ને પાંચ પાંચ મટીરિયલને ટેક્સ્ટ બુકો હોય તો આપણે શું કરીએ, એક થપ્પો રાખીએ કે જ્યાં ફિઝિક્સ હોય તો એમાં નકરી ફિઝિક્સની જ બુકો હોય, કેમેસ્ટ્રીનો ઝોન છે તો એમાં નકરી કેમેસ્ટ્રીની બુકો છે, બાયોલોજીનો ઝોન છે તો એમાં બધી બાયોલોજીની બુકો છે, સંસ્કૃત ઇંગ્લિશ સાઇડમાં પડેલા હોય તો એ શું છે, આપણે વર્ગીકરણ કર્યું. પણ આપણે જે વર્ગીકરણ કરીએ છીએ એ આપણા પૂરતું મર્યાદિત હોય છે. અહીંયા આપણે જે વાત કરીએ છીએ એ સજીવોના વર્ગીકરણની વાત કરીએ છીએ કે જે વર્ગીકરણ જે છે એ વૈશ્વિક લેવલે આપણે કરવાનું હોય છે. ચાલો આગળ જઈએ. ચાલો, તો હવે આપણે આગળ વાત કરીએ કે ખાસ કરીને એક શબ્દ આપણે જોવાનો છે જેનું નામ છે પદ્ધતિસરનું વિજ્ઞાન. વર્ગીકરણનો કોન્સેપ્ટ ધીમે ધીમે જ્યારે પણ શરૂઆત થઈ હતી વર્ગીકરણની, એ સમય એકદમ નવો કોન્સેપ્ટ હતો કે ભાઈ આવી રીતે કોઈ સજીવનું આપણે અભ્યાસ કરવાનો અને એ સજીવના લક્ષણો આપણે એકત્ર કરવાના, એની ઓળખવિધિ કરવાની, એનું નામકરણ કરવાનું, બરાબર. તો આવું ઘણી બધી લાંબી પ્રોસેસમાંથી પસાર થયા બાદ વર્ગીકરણ થતું હતું, એટલે એના માટે પદ્ધતિસરનું વિજ્ઞાન જે છે, સિસ્ટેમિક સાયન્સ, પદ્ધતિસરના વિજ્ઞાનની જરૂર પડી. પદ્ધતિસરના વિજ્ઞાન પદ્ધતિસરનું વિજ્ઞાન શું છે એની આપણે વાત કરીએ, બરાબર છે. ચાલો, તો ખરેખર સિસ્ટેમેટિક્સ આ શબ્દ ગુજરાતીમાં આને કહેવાય પદ્ધતિસર. કોઈ સિસ્ટમ હોય આપણી પાસે, સિસ્ટેમેટિક કામ થતું હોય તો એ પદ્ધતિસર થાય એ પ્રક્રિયા કહેવાય. આ શબ્દ જે છે એ સિસ્ટેમા નામના શબ્દ ઉપરથી આવ્યો છે. સિસ્ટેમા જે છે એ એક લેટિન શબ્દ છે. કેવો શબ્દ છે? લેટિન શબ્દ.
સિસ્ટમિક શબ્દ ક્યાંથી આવ્યો છે? સિસ્ટેમા ઉપરથી આવેલો છે, બરાબર. આ શબ્દ જે છે આના ઉપરથી આ શબ્દ આવ્યો છે સિસ્ટમિક. ઇન શોર્ટમાં એનો અર્થ થાય પદ્ધતિસર. કેરોલસ લિનિયસ કે જેની આપણે વાત કરતા હતા, ફાધર ઓફ ટેક્સોનોમી છે એટલે કે વર્ગીકરણ વિદ્યાના પિતા છે, એમને આની માહિતી આપેલી હતી, બરાબર છે. અને એમને એક પુસ્તક લખેલું સિસ્ટેમા નેચરી. આ પુસ્તકનું નામ છે આ પુસ્તક લખેલું હતું કેરોલસ લિનિયસ. શીર્ષક છે પુસ્તકનું, શીર્ષક છે હેડિંગ પુસ્તકનું શીર્ષક કેરોલસ લિનિયસ. કેરોલસ લિનિયસે જે આ પુસ્તક લખેલું હતું એની અંદર જે કંઈ વર્ગીકરણ છે એને પદ્ધતિસર કેવી રીતે કરી શકાય એના વિશેની માહિતી હતી, કે જે આ વર્ગીકરણ છે એને આપણે કોઈ એક સિસ્ટમ મુજબ કરવું છે અથવા તો કોઈ યોગ્ય પદ્ધતિ દ્વારા આપણે બધા જ સજીવોનું વર્ગીકરણ કરવું છે તો એને કેવી રીતે કરી શકાય ને એની બધી માહિતી આ સિસ્ટેમા નેચર નામના પુસ્તકની અંદર હતી, બરાબર. એટલે પદ્ધતિસરનું વિજ્ઞાન જે છે અને સજીવો વચ્ચે એમાં સામાન્ય જે કંઈ લક્ષણોનો આપણે અભ્યાસ કરતા હતા એની સાથે સાથે ઉદ્વિકાસીય લક્ષણોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. પદ્ધતિસરના વર્ગીકરણમાં સામાન્ય લક્ષણોની સાથે ઉદ્વિકાસીય લક્ષણોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા. ઉદ્વિકાસીય લક્ષણ આ શબ્દ પરિચિત છે, આપણે હમણાં જ વાત કરેલી ઉદ્વિકાસની, કે પૃથ્વી ઉપર સજીવનું સર્જન અથવા નિર્માણ કેવી રીતે થયું, ત્યાંથી શરૂ કરીને એક સજીવમાંથી આવડી મોટી સજીવ સૃષ્ટિ કઈ રીતે બની એનો અભ્યાસ જે છે ઉદ્વિકાસ આપણને સમજાવે છે. ચાલો હવે થોડીક વ્યાખ્યાઓ આપણે સમજવાની છે આમાંથી. કદાચ આ કેરોલસ લિનિયસના પુસ્તકનું શીર્ષક આ એક MCQમાં હોઈ શકે અથવા તો એક માર્કના પ્રશ્નમાં પણ હોઈ શકે. આગળ વાત કરીએ વર્ગીકૃત કક્ષાઓ, બરાબર. ચાલ હવે જ્યારે આપણે વર્ગીકરણની વાત કરવા બેઠા છીએ તો આવી વર્ગીકૃત કક્ષાઓ જે છે એનો આપણે અભ્યાસ કરવો પડે, કોઈ ચોક્કસ હેતુથી જ આપણે અલગ કરવાના છીએ, બરાબર. વર્ગીકરણ ક્યારેય એક સ્ટેપની પ્રક્રિયા નથી કે ભાઈ એક કામ કર્યું અને વર્ગીકરણ થઈ ગયું, પણ એક આખી સિક્વન્સની પ્રોસેસ છે, એટલે એક ચરણની પ્રક્રિયા નથી. વર્ગીકરણ એક ચરણની પ્રક્રિયા નથી, પરંતુ વર્ગીકરણ શ્રેણીબંધ અથવા તો ક્રમબંધ પ્રક્રિયા છે. લાંબી ચાલે એમ શ્રેણીબંધ પ્રક્રિયા છે, બરાબર. સિક્વન્સમાં આખી આખી પ્રોસેસ ચાલતી હોય છે વર્ગીકરણની. અમુક વ્યાખ્યાઓ આપણે જોવાની છે, બરાબર. કોઈ કક્ષા છે જે બધી દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો એને વર્ગીકૃત કક્ષાઓ કહેવાય. તો પહેલી વ્યાખ્યા આપણે વર્ગીકૃત કક્ષાઓની જોવાની છે. કક્ષાઓ એટલે શું? આપણે એક પેરામીટર વિચાર, એક બેઝ એમ ટૂંકમાં, આ ઘટક, તો એ વર્ગીકૃત કક્ષા કહેવાય. આપણે ઘણી બધી કક્ષાઓ જોવાની છે, દરેક કક્ષા બે બે માર્કના પ્રશ્નમાં પૂછાશે, બરાબર. તો વર્ગીકૃત વ્યવસ્થાનો નાનો ભાગ એટલે કક્ષા. કોઈ ચોક્કસ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ એ
वर्गीकृत कक्षाओ तरीके ओळखाय छे। क्लियर? बीजू के साथे साथे वर्गीकरण श्रेणी, तो आपणे पहेला शुं कीधुं, कोई चोक्कस वर्गीकृत व्यवस्थानो एक नानो भाग जे वर्गीकृत कक्षाओ तरीके ओळखाय। आना पछी आवे वर्गीकृत श्रेणीओ। ખાસ યાદ રાખવાનું છે કે આવી કક્ષાઓ એટલે વર્ગીકૃત કક્ષાઓ ભેગી મળીને વર્ગીકૃત શ્રેણીઓ બનાવે, એટલે આ જો નાનો ભાગ હોય તો આ થોડો મોટો ભાગ છે। વર્ગીકૃત કક્ષાઓ ભેગી થવાથી વર્ગીકૃત શ્રેણીઓ બનાવે છે। વર્ગીકૃત કક્ષાઓ ભેગા થશે અને ભેગા થઈને શું બનાવશે? વર્ગીકૃત શ્રેણીઓ જે છે એ બનાવવાનું કામ કરે છે। ચાલો, કોઈ પણ ચોક્કસ હરોળ માટે, હરોળ એટલે રેન્ક એમ નંબર, એ હરોળ માટે નાનામાં નાનો શબ્દ વર્ગકી વપરાય છે, તો વર્ગકી શું છે? તો સજીવની કોઈ ચોક્કસ હરોળ માટે વપરાતો શબ્દ જે છે એ વર્ગકી છે। કોઈ પણ ચોક્કસ હરોળ માટે જે કંઈ શબ્દ વપરાય છે એ વર્ગકી તરીકે ઓળખાય છે। બરાબર? ચાલો, હવે આપણે વર્ગીકૃત કક્ષાઓ જે છે ને એને ઉદાહરણ સાથે એક સમજીએ। ટેક્સ્ટબુકનું ઉદાહરણ નહીં, કીટકોનું ઉદાહરણ જે છે ટેક્સ્ટબુકમાં આપેલું છે, તો આપણે એ એક્ઝામ્પલ ઉપર જ તે આગળ વધીએ। ફોર એક્ઝામ્પલ, કે કીટકો જે છે એ ત્રણ જોડ સાંધાવાળા ઉપાંગો ધરાવે છે। હવે તમને એવું કે ત્રણ જોડ સાંધાવાળા ઉપાંગો ધરાવે, આ શબ્દ બહુ અગત્યનો છે। જ્યાં સુધી તમે બાર સાયન્સ બાયોલોજી પૂરું નહીં કરો ને ત્યાં સુધી આવા શબ્દો આવશે। શબ્દ છે જોડ। તો જોડ શું કહેવા માગે છે? જોડનો અર્થ થાય પેર, એટલે કે બેની માત્રા। અહીંયા શબ્દ છે ત્રણ, બાજુમાં છે જોડ, ત્રણ ગુણ્યા બે એટલે ટોટલ શું થાય? છની સંખ્યા। એટલે જે સજીવો ત્રણ જોડ એટલે ટોટલ છ, ત્રણ જોડ, એક જોડ બરાબર અહીંયા લખી નાખું, એક જોડ બરાબર બે થાય, બરાબર ટોટલ છ સાંધાવાળા ઉપાંગો ધરાવે। સાંધાવાળા ઉપાંગોનો અર્થ એવો થાય કે ઉપાંગો માં સાંધાઓ આવેલા હોય, અને હવે જો સાંધાઓ શબ્દ આપણે બધા જાણી જ છીએ, એ કંઈ નવી બાબત નથી યાર, છતાં આપણે દેખાડી દઈએ ઉદાહરણ તરીકે। આવી રીતે કોઈ ઉપાંગ છે તો એ ઉપાંગ જે છે એ કન્ટિન્યુઅસ ન હોય, અહીંયા એક સાંધો હોય, અહીંયા એક સાંધો હોય, બરાબર? તો અહીંયા હું બ્લુ કલરથી બતાવું કે આ પેલો સાંધો, આ એક બીજો સાંધો, તો આવા ત્રણ જોડ સાંધાવાળા ઉપાંગો જે છે એ ધરાવે છે। આ બ્લુ કલરના બંને જે છે ને એને સાંધાઓ કહેવાય અને આને ઉપાંગો કહેવાય। જો ઉપાંગોમાં સાંધાઓ આવેલા હોય અને સાંધાઓ જોડાવાથી સમગ્ર ઉપાંગ બનતું હોય, અને સાંધાઓ જોડાવાથી સમગ્ર ઉપાંગ બને છે, તો એને સાંધાવાળા ઉપાંગો કહેવાય। તો ત્રણ જોડ સાંધાવાળા ઉપાંગો ધરાવે તો એવા ઘટકોને આપણે કીટકો કહીએ છીએ, જીવજંતુઓનો સમૂહ, બરાબર?
तो कीटको जे छे ई कीटको थई गई एक वर्गीकृत कक्षाओ के जेनी अंदर आपणे सादु उदाहरण शू लई छी के सांधावाळा उपांगो होय बराबर तो ए बधा शेमां आवे कीटकोमां आवे तो सौथी पहेला कीटको शू छे एक वर्गीकृत कक्षाओ छे तो ए वर्गीकृत कक्षाओ आपणे केवी रीते बहार पाड़ी वर्गीकृत कक्षाओ बहार पाड़वा माटे आपणे एक सादु एवुं लक्षण ध्यानमां लीधुं કે સાંધાવાળા કીટ ઉપાંગો જે છે એ ધરાવે છે અને આના આધારે આપણે એને અલગ એવી વર્ગીકૃત કક્ષામાં વિભાજિત કરી નાખ્યું બરાબર ઓકે ચાલો આગળ તમને એવું કહે છે કે તમે તમારા આસપાસ રહેલા પ્રાણીઓ કે સજીવો જે છે એનું પણ વર્ગીકરણ કરો પણ હવે એવું આપણે સમય નથી આપણી પાસે એટલે આપણે વર્ગીકરણ નહીં કરી ચલો આગળ જઈએ હવે તો આવી રીતે જે વર્ગીકૃત કક્ષાઓ છે એના આધારે આપણે ઘણા અલગ અલગ પ્રકારના સજીવો જે છે એનું સર્જન કરી શકીએ છીએ ચાલો તો હવે કઈ કઈ વર્ગીકૃત કક્ષાઓ જે છે એ આપણે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાની છે તો વર્ગીકૃત કક્ષાઓ કે જે આપણે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાની છે ટેક્સ્ટબુકની અંદર કઈ કઈ આઈપી છે ને આપણે કઈ કઈ ભણવાની છે બરાબર તો આવી રીતે આવે સૌથી પહેલા આવે જાતિ પછી આવે પ્રજાતિ પછી આવે કુળ પછી આવે ગોત્ર પછી આવે વર્ગ પછી આવે સમુદાય અથવા તો વિભાગ અને પછી આવે સૃષ્ટિ ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે કે જેમ જેમ તમે આ દિશામાં જાઓ છો જાતિથી લઈને સૃષ્ટિ સુધી તો જાતિથી શરૂ કરીને સૃષ્ટિ સુધી જતી વખતે ભિન્નતામાં વધારો થાય ભિન્નતા એટલે જુદુંપણું એમ બરાબર જુદાપણું અથવા તો એમ પણ કહી શકાય કે સમાનતામાં ઘટાડો થાય ભિન્નતા શું છે જુદાપણું છે કે ભાઈ બે સજીવો છે તો એ બેની વચ્ચે કયા લક્ષણોમાં ફેરફાર છે અથવા ભેદભાવ છે બરાબર તો એને ભિન્નતા કહેવામાં આવે તો અહીંયા આપણે લખી નાખીએ કે ભિન્નતા શું કહેવા માગે છો અને બીજો શબ્દ અહીંયા સમાનતા છે તો એ સમાનતા પણ શું કહેવા માગે છો જે મુજબ આપણે વાત કરી ભિન્નતા શું કહે છે જુદાપણું એમ જુદાપણું એટલે આ બે સજીવો વચ્ચેનું જુદાપણું દર્શાવે છે સમાનતા એટલે સમાન લક્ષણો એમ તો આ શું છે બે સજીવો વચ્ચેના સામ્ય એટલે કે સમાન લક્ષણો દર્શાવે ચાલો જે મુજબ આપણે વાત કરી કે જાતિમાંથી તમે સૃષ્ટિ તરફ જાઓ છો એમ ભિન્નતામાં વધારો થાય છે
એવી જ રીતે ઊંધું વિચારીએ કે તમે સૃષ્ટિમાંથી જાતિ તરફ આવો છો, તો આ જ બે શબ્દો ભિન્નતામાં ઘટાડો થાય અથવા સમાનતામાં વધારો થાય, બરાબર. સાથે સાથે જાતિથી સૃષ્ટિ તરફ જતા કદ વધે, જાતિથી સૃષ્ટિ તરફ જતા અને સૃષ્ટિથી જાતિ તરફ જતા, જાતિથી સૃષ્ટિ તરફ તમે જાઓ એમ કદમાં વધારો થાય, સાઈઝ વધે એમ, અને સૃષ્ટિથી જાતિ તરફ આવો એટલે કદમાં ઘટાડો થાય, સાઈઝ ઘટે. આ બંને જે છે એ કદ માટે છે, બરાબર. ચાલો, તો હવે દરેક સજીવ જે છે એ આવા અલગ અલગ વર્ગીકૃત કક્ષાઓમાં આપણે એમને વિભાજીત કરીએ છીએ. દરેક સજીવની અમુક લાક્ષણિકતા હોય છે જેના આધારે જે છે આપણે એને વિભાજીત કરીએ છીએ, બરાબર. ઓકે, ચાલો. તો આજે બસ આપણે આટલું રાખી છે. કાલથી આપણે અહીંયાથી શરૂઆત કરીશું જાતિથી, અને ઘણી બધી વર્ગીકૃત કક્ષાઓ છે અને મોસ્ટ ઓફ બધી કક્ષાઓ જે છે આપણી ટેક્સ્ટબુકની અંદર આપી છે, બધાનો આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર. તો આજના દિવસ પૂરતું આપણે આટલું રાખીએ છીએ, બાકીનું જે છે આપણે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.